શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે આ દિવસે શનિદેવની સાથે પીપળાના ઝાડની પૂજા કરવાથી પણ દરેક પ્રકારના દુઃખોથી છુટકારો મળે છે પીપળાના ઝાડની પૂજા કરતી વખતે અમુક વસ્તુઓનો સામેલ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં ઝાડપાનને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે કોઈ ખાસ દેવી દેવતાઓની પૂજા અને તેમને પ્રસન્ન કરવા માટે તેમના પ્રિય ઝાડની પૂજા કરવામાં આવે છે એવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે શનિવારે શનિદેવની પૂજાની સાથે જો પીપળાના ઝાડ સાથે જોડાયેલા અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને દરેક કષ્ટોથી છુટકારો મળે અને વ્યક્તિને શનિદેવસમાંથી મુક્તિ મળે છે તો મિત્રો કહેવાય છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે તેના સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે જ્યોતિષશાસ્ત્રમાં પીપળાના ઝાડ સાથે સંબંધિત અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેમાં જેનાથી સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે સાથે જ વ્યક્તિને શનિની મહાદશા અને સાતીમાંથી પણ છુટ છુટકારો મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લો સંભવ હોય તો આ દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો પીપળામાં જળ અર્પિત કર્યા બાદ ફૂલ જનેવું અને કોઈ મીઠાઈનો ભોગ લગાવો તેના બાદ દીવો મંત્ર અને ધૂપ કરીને ઈષ્ટદેવને મંત્રનો જાપ કરો અને છેલ્લે વૃક્ષની પરિક્રમા કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે પીપળામાં જળ અર્પણ કરવા ઉપરાંત અમુક એવી વસ્તુઓ ચડાવવાનું પણ ફાયદાકારક છે શનિવારના દિવસે લોટામાં જળમાં થોડું દૂધ અને તલ મિક્સ કરો અને પીપળાના મૂળમાં અર્પિત કરો તેની સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવા શુભ ફળની પ્રાપ્તિ થાય છે પીપળાના ઝાડ સાથે જોડાયેલા અન્ય ઉપાય પણ તમે કરી શકો છો તો ચાલો જાણીએ એ ઉપાય શનિવારના દિવસે પીપળાના સાથે સંબંધિત અમુક ઉપાય કરવાથી શનિ દોષ અને શનિની સાડે સાતીથી મુક્તિ મળે છે જો તમે કષ્ટોમાંથી છુટકારો મેળવવા માંગો છો તો પીપળાના ઝાડની સ્વચ્છ માટીથી એક શિવલિંગ બનાવી લો તેના બાદ વિધિપૂર્વક પૂજા કરો અને તેને જલમાં પ્રભાવિત કરી દો તેમાંથી તેનાથી ભગવાન વિષ્ણુની સાથે શિવજીનો પણ આશીર્વાદ મળશે કુંડળીમાં રહેલી શનિની સાડી સાથે કે શનિદોષથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી જળ અર્પિત કરો ત્યારબાદ સાત વખત પરિક્રમા કરો શનિ મુક્તિ માટે પીપળાના ઝાડની નીચે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો કરો તેમાં થોડા તલ નાખવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે મિત્રો આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ